નમસ્કાર દોસ્તો હાલ ગુજરાતમાં એક ભજન ખૂબ જ ચાલી રહ્યું છે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છે એને મને માયા લગાડી રે કથાકાર જીગ્નેશ દાદા દ્વારા વહેતું મુકાયેલું આ પછી તો બહુ બધા કલાકારો ગાયું છે પણ જેમાં જે શબ્દ છે દ્વારિકાનો નાથ એટલે કે ભગવાન કાળીઓ ઠાકર શ્રી કૃષ્ણ દ્વારકાધીશ એ દ્વારકાધીશની મૂર્તિના ટુકડા થયા હોય આપણા ધર્મની મૂર્તિઓના ટુકડા વિધર્મીઓ દ્વારા કરવામાં આવ્યા હોય એ વાતની કોઈ નવાઈ નથી પણ આ દ્વારિકાની નાથની ટુક મૂર્તિના ટુકડા થયા હોય અને એ સમયે જે દ્વારકાનો રાજા હતો એ રાજા વાઢેર ભીનજીના શરીરના પણ પંદર ટુકડા થયા હોય અને એ ટુકડાને અમદાવાદના દરેક દરવાજા પર લટકાવવામાં આવ્યા હોય એ ઘટના આપણામાંથી મોટાભાગનાને ખબર નહીં જ હોય કેમ કે એને છુપાવવામાં આવી રહી છે કઈ રીતે ધીમે ધીમે ઇતિહાસમાંથી ભૂસવામાં આવી રહી છે એની વાત કરીશું આપણે આજે બહુ જ ડિટેલમાં મારા હાથમાં બુક છે ગુજરાતમાંની ઈસ્લામી સલ્તનતનો ઇતિહાસ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પબ્લિશ કરવામાં આવી છે ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓને ઇતિહાસમાં રેફરન્સ બુક તરીકે વાપરી શકાય એટલા માટે કે જ્યાં એક નવી પેઢીને ઇતિહાસ ભણવાનો હોય છે એ લોકો માટે આ બુક તૈયાર કરવામાં આવી છે બુક તૈયાર કરી છે સ્વ ડૉક્ટર છોટુભાઈ રણછોડજી નાયક ખાસા બધા રેફરન્સ બુકોના અધ્યયન કરીને એ સમયના ગ્રંથો અંગ્રેજો દ્વારા લખાયેલા ગ્રંથો હિન્દુ ઇતિહાસકારોએ લખેલા ગ્રંથો મુસ્લિમ ઇતિહાસકારોએ ફારસીમાં લખેલા ગ્રંથો આ બધાનો નીચોડ કરીને બુક બહુ સરસ રીતે લખવામાં આવી છે અને આ જે લેખક છે એ પણ ફારસી વિભાગના વડા હતા યુનિવર્સિટીમાં હવે જે હું વાત કરીશ આખી બુકમાંથી કરીશ અને પછી આપણે એના નીચોડ પરાઈશું ગુજરાતના સલ્તનત ઇતિહાસમાં જે સુલતાનો થઈ ગયા બધા ઝફર ખાનથી લઈ અને મુઝફ્ફર શાહ ત્રીજો સુધી એમાં એક સુલતાન જે સૌથી જાણીતો છે અને જે સૌથી પરાક્રમી પણ રહ્યો છે અને અડધી સદી સુધી ગુજરાત પર એને રાજ કર્યું એ મોહમ્મદ બેગડો મોહમ્મદ બેગડાના સમયમાં દ્વારકા પર આક્રમણ થયેલું આપણે વાત કરીશું એની સાલ હતી ચૌદસો તોતેર દ્વારકા પાસે એક ઘટના બને છે એ ઘટનામાં દ્વારકાઓના ચાંચિયાઓ દ્વારકાીતે એ બે દ્વારકા પટ્ટો એ સમયે ખૂબ કુખ્યાત હતો ને ત્યાંથી કોઈ વાહન સહી સલામત જઈ ના શકે એવી રીતે એક વાહનને લઈ લેવામાં આવ્યું આંતરવામાં આવ્યું લૂંટવામાં આવ્યું એ વાહનમાં એક વિદ્વાન શાયર હતો શાયરનું નામ હતું મોલાના મોહમ્મદ સમરકંદી દક્ષિણમાં બહુમની સામ્રાજ્ય હતું ત્યાં એ નોકરી કરતો હતો ને ત્યાંથી એ રજા લઈ પોતાના વતન સમરકંદર થતો હતો

પછી એના બે બાળકો એની સાથે હતા એ બાળકો વિશે મીરાતે સિકંદરીમાં આ બુકમાં નથી પણ આ બુકનો મુખ્ય આધાર છે મીરાતે સિકંદરી આ મોલાનાનું નામ પણ એમાંથી જ લેવાય મીરાતે સિકંદરીમાં બે બાળકોની ઉંમર કેટલી હતી એના વિશે બે વાક્યો એવા મૂક્યા છે બાળકો એટલા નાના હતા કે લાંબુ ચાલી ના શકે પાછા એટલા મોટા હતા કે એને બેઉને એકસાથે સાથે ઉંચકીને મોલાના લાંબુ ના ચાલી શકે એટલે ઘરે એવું કે વારાફરતી દરેક બાળકને ગભા પર ઉંચકે થોડે સુધી મૂકી આવે પછી બીજાને લઈ જાયને મૂકી આવે આવી રીતે કરતો કરતો એ માણસ સિત્તેર કોષ અંતર કાપીને જૂનાગઢ પહોંચે છે અમદ બેગડાનું એવું કહેવાય છે કે બેગડો વરસમાં ચાર મહિના જુનાગઢમાં રહેતો હતો જૂનાગઢનું નામ પણ એ સમયે મુસ્તફાબાદ કરી દેવામાં આવ્યું હતું શું મુસ્તફાબાદ એ સમયે બેગડાનો પડાવ ત્યાં હતો મોલાના એની પાસે આવીને રોતા રોતા પૂરી હકીકત કઈ સાંભળાવે છે કે મારી સાથે આ ઘટના બની જાય મોહમ્મદ બેગડાના મનમાં ખાસ્સા ટાઈમથી દ્વારકા પર આક્રમણ કરવામાં દ્વારકા માટે આ બુકમાં નહીં બુકમાં તો દ્વારકા શબ્દ વપરાય પણ મીરાતે સિકંદરમાં જગત શબ્દ વપરાય જગત પર આક્રમણ જગત એટલે જગત મંદિર આજે બી આપણે કહીએ છીએ અને બેટ દ્વારકા માટે શંખો દ્વાર શબ્દ વપરાયો છે તો બેગડાના મનમાં ખાસ્સા સમયથી દ્વારકા પર આક્રમણ કરવાનું ચાલતું જ હતું કેમકે એક તો એ મૂર્તિ પૂજકોનું એટલે કે હિન્દુઓનું આસ્થાનું મુખ્ય કેન્દ્ર હતું અને બેટ દ્વારકાના જે ચાંચિયાઓનો ત્રાસ હતો આ બે ઘટનાઓને લીધે એને દ્વારકા પર આક્રમણ કરવાનું ઘણા સમયથી વિચારી જ રહ્યો હતો પણ બેટ દ્વારકાનો કિલ્લો અભેદ્ય છે એવા એ એને સમાચાર મળતા રહેતા એટલે આ વસ્તુ આગળને આગળ જતી રહેતી હતી ત્યાં આ ઘટના બની મૌલાના મોહમ્મદ સમરકંદિવાળે એટલે એણે નક્કી કરી લીધું કે હવે બુદ્ધ પરસ્તોને નાદાનિયત માટે એટલે કે મૂર્તિ પૂજકોને અને આ ભૂલ માટે જ્યાં સુધી હું સજા નહીં આપું ત્યાં સુધી હું આરામ નહીં કરું પછી ઓગણીસ પછી ચૌદસો તોતેર ની ચૌદમી મે ચૌદસો તોતેરની ની ચૌદમી મે એ જગત પર એટલે કે દ્વારકા પર આક્રમણ થાય છે ભીમજી અને એના સાથીઓ રાજા ભીમજી અને એના સાથીઓ બેટ દ્વારકામાં ભરાઈ જાય છે દ્વારકાને છોડીને પાછળથી શું થાય છે દ્વારકા મંદિર તોડવામાં આવે છે એની મૂર્તિના ટુકડા કરવામાં આવે છે ત્યાંના હિન્દુઓને પજવામાં આવે છે પૂરેપૂરી લૂંટફાટ થાય છે દ્વારકાના મંદિરમાંથી આ શબ્દો હું તમને મીરાતે સિકંદરીના રહ્યો છું દ્વારકાના મંદિરમાં વિધર્મીઓ ઘૂસીને મમ્મદ બેગડાના માણસો ઘૂસીને પૂરા જોરથી બાંગ પુકારે છે આજાન પુકારે ત્યાંથી દ્વારકાને પૂરેપૂરું નહસ કરવામાં આવે છે મસ્જિદો બાંધવામાં આવે છે અને દ્વારકાનું નામ મુસ્તફા નગર કરવામાં આવે છે શું મુસ્તફા નગર હવે ભીમજી અને એના માણસો ભરાઈ ગયા છે ક્યાં બેટ દ્વારકામાં પણ દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચેનો રસ્તો એ આ બુકમાં પણ લખ્યા પ્રમાણે એ સમયે જંગલોથી ભરપૂર સાપ અને સિંહના ત્રાસવાળો હતા પણ એ પસાર કરી અને ઓખામાં પડાવ નાખે છે મોહમ્મદ બેગડાની સેના ચાર માસ સુધી ઓખામાં રહે છે આજુના આજુબાજુના બંદરોમાંથી વહાણો મંગાવીને પૂરો શસ્ત્ર સરંજામથી સજ્જ થઈને દ્વારકા પર બેટ દ્વારકા પર હુમલો કરવામાં આવે છે ભીમજી આરે છે પણ ભીમજી ના માણસો મરાય છે ભીમજી ભાગી જાય છે એક વાહનમાં બેસીને અને પાછળ બીજું વાહન મોહમ્મદ બેગડાના સૈનિકોનું છોડવામાં આવે છે ભીમજીને પકડવામાં આ બાજુ બેટ દ્વારકાની પણ એ જ દ્વારકાની થઈ છે ત્યાં એના એક અમીરને ત્યાંનો સુબો નિમીને મોહમ્મદ બેગડો પાછો જુનાગઢ આવે છે પછી જુનાગઢ આવ્યા પછી પેલા માણસો જે ભીમજીને પકડવા ગયા હતા એ ભીમજીને પકડીને આવે છે હાથ પગમાં બેડીઓ નાખેલો ભીમજી જૂનાગઢ લાવવામાં આવે છે અને બેગડો એવું કહે છે કે હવે અમદાવાદ પહેલાં મોલાનાને અમદાવાદ મોકલી દેવામાં આવ્યા હતા કે મૌલાના મોહમ્મદ સમરકંદીને અમદાવાદથી બોલાવો સમરકંદીને અમદાવાદથી બોલાવે છે કે આ તમારો ગુનેગાર છે અને તમે સજા કરો હવે આ બુક પ્રમાણે હું વાત કરું તો મૌલાના મોહમ્મદીએ એમને અમદાવાદ મોકલીને એના પર આકરો જુલમ ગુજારવાનું કહ્યું એ પ્રમાણે એને અમદાવાદ મુહાફીઝ ખાન પાસે આ શબ્દ અમે લખેલો છે માણસમાં અમદાવાદ મુહાફીઝ ખાન પાસે મોકલી અને એની પર જુલમ ગુજારી ભીમજીને મારી નાખવામાં આવ્યો પછી મોલાનાને એની પત્ની એની માલમત્તા બધું પાછું આપી અને એને સમર્કન તરફ ફળવામાં આવ્યા અહીંયા આ ઘટના પૂરી થઈ જાય છે યુનિવર્સિટીવાળી બુકમાં પણ યુનિવર્સિટીવાળી બુકમાં આ ઘટના માટે સ્પેશિયલી આ ઘટના માટે જો સૌથી વધુ આધાર કોઈ બુકનો લેવાયો હોય તો એ છે મીરાતે સિકંદરી કારણ કે મોલાનાનું નામ એ તારીખ એ સાલ બેટ દ્વારકાની કિલ્લો રાજાનું નામ બધું જ જે બુકમાંથી લેવામાં આવ્યું છે એ છે મીરાતે સિકંદરી મારા હાથમાં મીરાતે સિકંદરીના આ ઘટના જે પેજોમાં છે એ પાંચ પેજની પ્રિન્ટ છે મોટાવાડની ઘટના આ બુકમાં બરાબર લખી છે એક્ઝેક્ટ વસ્તુ કારણ શું હતું કે મોલાનાને લૂંટવામાં આવ્યું એટલે ભાઈ આક્રમણ થયું આ બધી ઘટનાઓ બરાબર છે પણ જે ઘટના નથી લખવામાં આવી એ હું તમને આમાંથી અક્ષર જ વાંચીને સંભળાવું છું મૌલાના મોહમ્મદ સમરકંતીને અમદાવાદથી બોલાવવામાં આવ્યો એની સામે એના ગુનેગારને એટલે કે રાજા બિંજીને ઊભો રાખવામાં આવ્યો હવે શું થાય છે હું તમને આમાંથી સહ વાંચી સંભળાવું છું પેજ નંબર છે એકસો નવ સુલતાન મોહમ્મદ બેગડો પ્રકરણ છે મીરાતે સિકંદરીનું સુલતાને દરેક પકડનારને ઘણા ઇનામ આપ્યા અને ફરમાવ્યું કે અમદાવાદથી મોલાના સમરકંદીને અત્રે બોલાવવો જ્યારે મોલાના હાજર થયો ત્યારે સુલતાને ફરમાવ્યું કે ભીમને મૌલાનાને સોંપી દેવો રાજા ભીમજીને મોલાનાને સોંપી દેવો કે જેથી તે પોતાનું વેર લે ભીમને ગરદનમાં સાકળ અને પગમાં બેડીઓ નાખી હાજર કરવામાં આવ્યો મોલા ઉઠ્યો અને પાતશાહને ઇસ્લામ ધર્મ તરફની લાગણી માટે મુબારકબાદી આપી અને કહ્યું કે પાદશાહ તરફથી મારી મુરાદ હાંસલ થઈ ચૂકી છે પછી હુકમ ફરમાવવામાં આવ્યો પછી હુકમ ફરમાવવામાં આવ્યો કે આ રાજાને અમદાવાદ મુહાફિઝ ખાન પાસે મોકલાવી દેવો અને તેના શરીરના ટુકડે ટુકડા કરી શહેરના દરેક દરવાજા પર એક એક ટુકડો લટકાવે જેથી બીજા બળવાખોરોને એક જાતની આગાહી મળે પછી ભીમને જ્યારે અમદાવાદ લાવવામાં આવ્યો ત્યારે ત્યાં મુહાફિઝ ખાને હુકમ મુજબ અમલ કર્યો મુહાફિઝ ખાન એ અમદાવાદનો કોટવાલ હતો અમદાવાદનો એક મોટો અમીર અને અમદાવાદનો કોટવાલ અને મોહમ્મદ બેગડાના સમયમાં અમદાવાદમાં પંદર દરવાજા મોટા અને ત્રણ દરવાજા નાના હતા એ દરેક મોટા દરવાજા પર રાજા ભીમજીના શરીરના ટુકડા લટકાવવામાં આવ્યા આ મીરાતે સિકંદરી અને યુનિવર્સિટીની આ બુક બેવ તમને આજે બી ઓનલાઈન મળી જશે પણ હવે હું કહું છું ભૂસવાનો કેવી રીતે પ્રયત્ન કરવામાં આવે છે તો આ બુકની અંદર આખી ઘટના બહુ જ સરસ રીતે ત્રણ પેજમાં આવરી લેવામાં આવી પણ એની અંદર આ ઘટના લખવામાં નથી આવી કે ટુકડા કરવામાં આવ્યા રાજા ભીમજીના ટુકડા કરીને અમદાવાદના દરવાજા પર લટકાવવામાં આવ્યો એ નથી લેવામાં આવ્યું બધું જ તમે આ બુકમાંથી લીધું તો કેમ આટલું જ તમે છોડી દીધું એ પ્રશ્ન આપણને થવો જોઈએ કે તમે બધું જ મીરાતે સિકંદરી આમાં બી નીચે પેજમાં લખ્યું છે મુખ્ય આધાર તરીકે મીરાતે સિકંદરી છે આ ઘટનાની તો એમાંથી બધું લીધું તો આટલું જ કેમ છોડવામાં આવ્યું એ પ્રશ્ન તો રહે જ છે કેમ આપણે ભણાવવા નથી માગતા ક્યાંક ને ક્યાંક મોહમ્મદ બેગડાને આપણે એટલો થોડો સેક્યુલર સાબિત કરવા માગીએ છીએ એ થવો જોઈએ તમને પ્રશ્ન આમ પણ મોહમ્મદ બેગડાને તમે ઇતિહાસ વાંચો તો ક્યાંક ને ક્યાંક ગુજરાતનો અકબર કે મુસ્લિમોનો સિદ્ધરાજ જયસિંહ સાબિત કરવાની પ્રયત્ન થયો છે પણ એ યાદ રાખવું જોઈએ કે અકબર કે સિદ્ધરાજ જયસિંહ પરાક્રમી ચોક્કસ હતા મોહમ્મદ બેગડો એના જેટલો પરાક્રમી ચોક્કસ હતો પણ એના જેટલો ધર્મ ઉદાર ન હતો મોહમ્મદ બેગડાએ જે ખૂની ખેલ ધર્મને લઈને ખેલ્યો છે એ મૂળ જૂના ગ્રંથોમાં ગ્રંથસ્થા છે બીજી વસ્તુ શું છે મિરાતે સિકંદરી આ જે મારા હાથમાં છે ને તમને હું ઓનલાઈનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી એ મિરાતે સિકંદરી ઓગણીસો વીસમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા પબ્લિક્સ કરવામાં આવી જ્યારે એ બુકની મોટી દળદાર બુકની કિંમત માત્ર એક રૂપિયો છે આ એ સમયની પ્રિન્ટ છે ફોન્ટ પણ જૂના છે અને તમને ઓનલાઈન જે સ્ક્રાઈપની હું લિંક મૂકીશ એ પણ એ જ હશે તમે વાંચી શકશો પેજ નંબર એકસો નવ પણ જે નવી મીરાતે સિકંદરી પબ્લિશ કરવામાં આવે છે એ મેં વાંચી નથી પણ આધારભૂત સૂત્રો દ્વારા મારા બીજા મિત્રો દ્વારા મને જાણવામાં આવ્યું છે ઇવન ઓનલાઈન બી એક માણસે આ રિસર્ચ મૂક્યું છે તમને મીરાતે સિકંદરી ગુજરાતીમાં ટાઈપ કરશો એટલે આ રિસર્ચ મળી જશે કે નવી મીરાતે સિકંદરીમાંથી આવી ઘટનાઓ કે જે મુસ્લિમ બાદશાહોને મુસ્લિમ સુલતાનોને ક્રૂર સાબિત કરે છે ધર્માંધ સાબિત કરે છે એ હટાવી દેવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક ઇતિહાસકારો દ્વારા મૂળ ઇતિહાસને ભૂસી અને બાદશાહોને બને એટલા સેક્યુલર કરવાની પ્રયત્ન થઈ રહ્યો છે આ ઘટના તો થઈ મોહમ્મદ બેગડાની કે એને વધુ પડતો સેક્યુલર સાબિત કરવાની પણ હું તમને એક બીજી ઘટના બી પૂરા પુરાવા સાથે લઈ આવીશ કે ગુજરાત યુનિવર્સિટીના જ એક મોટી કોલેજના પ્રિન્સિપાલ દ્વારા કેવી રીતે જે પોતાને ઇતિહાસકાર તરીકે ગણાવે છે અને છે ઇતિહાસકાર આદરણીય ઇતિહાસકાર છે એ અહમદશાહને કે જેણે અમદાવાદ વસાવ્યું એને કેવી રીતે વધુ પડતો સેક્યુલર સાબિત કરવાની ટ્રે પ્રયત્ન કરી રહ્યા છે એ હું પૂરા પુરાવા સાથે લઈને આવીશ આગળના એકાદા વિડીયોમાં હાલ આપણે અહીંયા જ પૂરું કરીએ છીએ ઘટના દુઃખદ છે પણ જો આવી રિસર્ચવાળી વાત તમને ગમી હોય તો વિડિયોને લાઇક ચોક્કસ કરજો કારણ કે આ લાઈક કરતા નથી હોતા લોકો ગમે છે છતાં પણ લાઇકમાં રિએક્ટ કરશો ખબર પડે કે આવા વિડીયો વધુ કરી શકાય કે નહીં કે લોકોને જાણવું ગમે જ આવી કડવી વાતો સાચી વાતો કે પછી આપણે ગાયા કરીશું તો આરી નાથ મારો રાજા રણ છોડ જાય કમેન્ટમાં આપના પ્રતિભાવ ચોક્કસ આપશો હું બેઉ લિંક મૂકીશ બેઉ બુકની આપ પોતાની રીતે જાચી શકો છો ધન્યવાદ જય હિન્દ